Hello students, welcome again to the new topic of progression. This is the video of progression part 8. Let's start. હવે આપણે આ વિડિયોમાં જીપી માટે કોન્સિક્યુટિવ ટર્મ્સ આપણે કયા લેવાના છે એના ઉપર ડિસ્કશન કરશું અને એના એક્ઝામ્પલ્સ થોડા ક્વેશ્ચન સોલ્વ કરશું બરાબર જેવી રીતે આપણે એપીમાં કોન્સિક્યુટિવ ટર્મ્સ લીધા હતા કે તમારે 3 નંબર્સ લેવાના હોય એપીમાં તો કયા નંબર્સ તમે લેશો 4 માટે કયા નંબર્સ લેશો અને 5 નંબર્સ તમારે લેવાના હોય તો તમે કયા નંબર્સ લેશો સિમિલરલી જીપીમાં એટલે આપણે એવી રીતે તે કોન્સિક્યુટિવ ટર્મ્સ લેવાના છે કે 3 નંબર્સ હોય જીપીમાં તો તમે કયા નંબર્સ લેશો 4 માટે કયા નંબર્સ લેશો અને 5 માટે કયા નંબર્સ લેશો તો આપણે જોઈએ ફર્સ્ટ નંબર If it is given that 3 numbers are in GP, 3 numbers તમને GP માં આપેલા હોય, it will be convenient to assume that the numbers are A by R, A and AR. તો આપણે કયા 3 નંબર લેવાના? A upon R, A and AR. અને સેકન્ડ નંબર if it is given that 4 numbers are in GP, it will be convenient to assume the numbers તમારે 4 નંબર્સ જીપી માં લેવાના હોય તો કયા નંબર્સ કન્વીનિયન્ટ રહેશે લેવામાં a upon r cube a upon r a r a r cube બરાબર 5 નંબર્સ તમારે લેવાના હોય તો if it is given that 5 નંબર્સ આર ઇન જીપી ઇટ વિલ બી કન્વીનિયન્ટ ટુ એઝ્યુમ ધ નંબર્સ એઝ a upon r square a upon r a a r a r square બરાબર આ 5 નંબરમાં હવે જો આપણે જે 3 પોઈન્ટ તમને હું બતાવ્યા તો તમે નંબર્સ કેવી રીતે યાદ રાખશો આ જો અહીંયા a upon r છે a બરાબર તો આ બાજુ શું વચ્ચે તો a છે તો રાઈટ સાઈડમાં a into r લખેલું છે તો જે upon ના વેલ્યુ હોય છેદમાં વેલ્યુ હોય એનું a સાથે મલ્ટીપ્લાય કરીને એમને રાઈટમાં લખ્યું છે સિમિલરલી જો 4 નંબર્સમાં a upon r cube છે ar a upon r છે તો a upon r ના બાજુમાં શું લખું a into r લખું જોયું તમે a into નીચેની વેલ્યુ ar એવી રીતે એના પછી શું લખું a upon r cube છે તો આ બે નું ગુણાકાર કરશો એટલે શું મળશે ar cube બરાબર આ છે આ ફર્સ્ટ હતું તો અહીંયા છેલ્લે આવશે આ સેકન્ડ નંબર હતું તો આ લાસ્ટ થી સેકન્ડ આવશે એવી રીતે 5 નંબર માટે જો a upon r સ્ક્વેર છે તો લાસ્ટમાં a into r સ્ક્વેર છે અહીંયા a upon r છે તો અહીંયા a into r છે અને a તો આપણે સેન્ટરમાં રાખવાનું છે 3 નંબર્સ અને 5 નંબરમાં a સેન્ટરમાં રાખવાનું છે આપણે હવે એક્ઝામ્પલ નંબર 1 ક્વેશ્ચન 1 3 numbers are in GP, their sum and product are 28 and 512 respectively. Find the numbers. Similarly, question આપણે આવશે જેવી રીતે AP માં હતું તો. Let the numbers be A upon R, A and AR. જે આપણે લીધા હતા એ જ નંબર આપણે લે. હવે આપણે આમાં જે given તમને આપેલું હોય એ સૌથી પહેલા લખશું AP માં આપણે એ જ કરતા હતા કે જે given હોય એ લખવાનું. તો ગિવન શું છે સમ કેટલો છે 28 છે પ્રોડક્ટ કેટલું છે 512 છે ગિવન છે તમને હવે એપી ના જે ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરતા હતા એમાં આપણે સૌથી પહેલા સમ મીન સરવાળો કરતા હતા પછી ગુણાકારમાં જતા હતા જીપી માં ઊંધું કરવાનું છે પહેલા આપણે ગુણાકારમાં જશું પછી સરવાળો કરવાનો પહેલા પ્રોડક્ટ કરવાનું પછી સમ કરવાનું ઓકે એ ધ્યાન રાખવાનું એપી માં આપણે જે કરતા હોય એનું રિવર્સ આપણે જીપી માં કરવાનું તો સૌથી પહેલા આપણે શું લેશું પ્રોડક્ટ લેશું તો પ્રોડક્ટ ની વેલ્યુ તમને કેટલી ગિવન છે ક્વેશ્ચન માં 512 પ્રોડક્ટ મીન્સ ત્રણે ત્રણ નંબર્સ જે તમે લીધા છે એનું મલ્ટીપ્લાય a upon r into a into ar is equal to 512 હવે જો આ r થી નીચેનું જે r છે અને ઉપરનું r એ બે કેન્સલ થઈ ગયા તો શું વેલ્યુ મળી તમને a cube is equal to 512 ને તમે 8 cube લખી શકો છો અહીંયા a cube છે અહીંયા 3 છે એટલે તમારે એવા નંબર આમાં ગોતવાનો કે જેની ઘાત 3 આવે જેની પાવર 3 આવે તો a ની વેલ્યુ કેટલી થઈ ગઈ 8 મળી ગઈ
હવે આનું ફોર્મ્યુલા હું તમને એના પહેલાના વિડીયોમાં બતાવ્યા છે, બરાબર, કે જ્યારે પાવર સેમ હોય તો એની જે બેસ હોય એ સેમ થઈ જાય છે, એની વેલ્યુ સેમ થઈ જાય છે. તો એની વેલ્યુ તમને કેટલી મળી ગઈ? 8 મળી ગઈ. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું? પ્રોડક્ટ આપણે લઈ લીધું, હવે શું લેશું? સમ લેશું. એની વેલ્યુ મળી ગઈ છે, હવે આપણે આર ફાઇન્ડ કરવાનું છે. આર સેનાથી મળશે? સમ કરશું, સરવાળો કરશું, એના ઉપરથી આપણને શું મળશે? આર મળશે. સમ કેટલું ગીવેન છે? 28. હવે બધાનું સમ કરી નાખો. એ અપોન આર પ્લસ એ પ્લસ એ આર ઇઝ ઇક્વલ ટુ 28. હવે જો ત્રણે ત્રણ માંથી એ કોમન મળે છે તો 12 લઈ લો. તો બ્રેકેટમાં શું વધ્યું? 1 અપોન આર પ્લસ 1 પ્લસ આર. હવે અહીંયા જો આ જે બ્રેકેટમાં વેલ્યુ છે, કાઉન્સમાં વેલ્યુ છે, એનું શું લેવાનું? લસા લેવાનું, મીન્સ એલસીએમ લેવાનું. એલસીએમ છેદમાં જો આર છે તો આપણે આર લીધું, તો અહીંયા શું મળશે? 1. જ્યાં 1 છે અહીંયા શું આવી જશે? આર. અને જ્યાં આર છે એમાં આર નું મલ્ટીપ્લાય કરશો એટલે અહીંયા શું મળશે? તમને આર સ્ક્વેર મળશે. આઈ થિંક તમને બધાને લસા લેતા આવડતું જ હશે, બરાબર. નો ખબર હોય તો તમને જ્યાં જો જે વેલ્યુ તમે છેદમાં લીધી હોય, અપોનમાં લીધી હોય, તો એનું મલ્ટીપ્લાય બધા સાથે કરવાનું હોય છે. અહીંયા 1 અપોન આર આમાં ઓલરેડી આપેલું છે છેદમાં આર, તો એમાં આપણે ગુણાકાર કરવાની જરૂર નથી. બીજા બે નંબર્સમાં શું કરવાનું? આર નું મલ્ટીપ્લાય કરવાનું. ઓકે, તો શું નંબર મળી ગયું? 1 પ્લસ આર પ્લસ આર સ્ક્વેર અપોન આર, 28. આમાં વેલ્યુ તમને આપેલી જ છે. હવે એની વેલ્યુ કેટલી છે? આપણે ફાઇન્ડ કરી, 8 ફાઇન્ડ કરી. તો બ્રેકેટમાં 1 પ્લસ આર પ્લસ આર સ્ક્વેર. હવે જે છેદની વેલ્યુ છે આર, એનું મલ્ટીપ્લાય કોની સાથે કરવાનું? 28 સાથે કરવાનું. તો 28 ઇન્ટુ આર. હવે 8 નું મલ્ટીપ્લાય કરી દો અંદર. 8 પ્લસ 8 આર પ્લસ 8 આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 28 આર. હવે જે 28 આર છે એ લેફ્ટ સાઈડમાં જશે તો સેમાં એની વેલ્યુ આવશે, માઇનસમાં આવી જશે. તો 8 આર સ્ક્વેર પ્લસ 8 આર પ્લસ 8 માઇનસ 28 આર ઇઝ ઇક્વલ ટુ 0. 8 આર સ્ક્વેર માઇનસ, હવે 8 આર માઇનસ 28 આર કેટલી વેલ્યુ મળશે? માઇનસ 20 આર મળશે. તો માઇનસ 20 આર પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો જે 8 છે, 20 છે અને પાછું 8 આવે છે, એનું તમે ચાર આખી આખી ઇક્વેશનથી 4 થી ભાગાકાર કરો, 4 થી ડિવાઈડ કરશો એટલે શું ઇક્વેશન મળી જશે? 2 આર સ્ક્વેર માઇનસ 5 આર પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા સુધી જ્યારે આપણે પહોંચી તો આપણે ઇક્વેશનને ઇઝી બનાવવાનું હોય છે. જેટલા નાના નંબર્સ હશે એટલું તમે ઇઝીલી ઇક્વેશનને સોલ્વ કરી શકશો, એટલા માટે હું આખી ઇક્વેશનમાં 4 થી ભાગાકાર કર્યું, 4 થી ડિવાઈડ કર્યું, બરાબર. હવે જો જે કોન્સ્ટન્ટ નંબર છે એના આગળ કયો સાઇન છે? પ્લસ સાઇન છે. એનું મીનિંગ છે કે 2 ઇન્ટુ 2 કરો, જે કોન્સ્ટન્ટ નંબર છે અને આર સ્ક્વેરની સાથે જે નંબર છે, તો 2 ઇન્ટુ 2 મીન્સ 4. બે નંબર્સ આપણે એવા લેવાના છે કે જેનો મલ્ટીપ્લાય 4 આવે અને એનું એડિશન કરો, સરવાળો કરો, તો તમને શું મળે? અહીંયા જો વચ્ચે 5 લખેલું છે તો 5 મળે. તો કયા બે નંબર્સ મળશે? 4 એન્ડ 1. લખી દો, 2 આર સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં 4 પ્લસ 1, અને આર તો અહીંયા લખેલું હતું તો આર આપણે લખવું જ પડશે, પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 આર સ્ક્વેર, હવે માઇનસ નું અંદર મલ્ટીપ્લાય કરો અને આર નું જે આર લખેલું છે એનું મલ્ટીપ્લાય કરો, તો માઇનસ 4 આર માઇનસ 1 આર પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જે પહેલા બે નંબર છે, 2 આર સ્ક્વેર માઇનસ 4 આર, હવે એમાંથી શું કોમન મળશે? 2 આર કોમન મળશે. લખી લો 2 આર, બ્રેકેટમાં શું વધશે? અહીંયા તમે 2 આર કોમન લીધું તો વધ્યું તમારે આર માઇનસ 2. બીજા બ્રેકેટમાં આપણે શું કોમન આવશે? જો માઇનસ 1 કોમન આવશે, બીજું કંઈ કોમન નથી. તો માઇનસ 1 કોમન લીધું તો બ્રેકેટમાં શું વેલ્યુ મળી? આર માઇનસ 2. અહીંયા આર માઇનસ 2 છે તો અહીંયા આપણે આર માઇનસ 2 કમ્પલસરી બનાવવું પડશે, ઇક્વલ ટુ 0. તો આર માઇનસ 2 તમે કોમન લઈ લીધું,
तो तमारी सु वैल्यू बनी गई ब्रे ब्रैकेट में एक आर माइनस टू अने बीजी टू आर माइनस वन आ बे वैल्यू तमने मळी। हवे आगळ शुं करशुं आपणे इफ आर माइनस टू इज इक्वल टू जीरो तो आर नी वैल्यू शुं मळशे टू मळशे। सीमिलरली इफ टू आर माइनस वन इज इक्वल टू जीरो तो आर इज इक्वल टू शुं मळशे वन बाय टू तो एनी वैल्यू जीरो पॉइंट फाइव। एक वैल्यू मेड़ी टू बीजी वैल्यू मेड़ी जीरो पॉइंट फाइव। तो नाउ टेक ए इज इक्वल टू एट एंड आर इज इक्वल टू टू। सिमिलरली बीजा मां त्रण नंबर माटे ए इज इक्वल टू एट अने आर इज इक्वल टू जीरो पॉइंट फाइव। आपणे एपी मां जेवी रीते नंबर फाइंड करता था एवी रीते आपणे जीपी मां फाइंड करशुं। बराबर मूकी दो वेल्यू ए अपॉन आर इज इक्वल टू एट बाय टू इज इक्वल टू फोर। ए बराबर एट ए इंटू आर एट इंटू टू इज इक्वल टू सिक्सटीन। तो पहला त्रण नंबर जीपी ना क्या मेड़ा फोर एट एंड सिक्सटीन। सिमिलरली ए अपॉन आर एट अपॉन जीरो पॉइंट फाइव वेल्यू मेड़ी सिक्सटीन। ए इज इक्वल टू एट ए इंटू आर तो एट इंटू जीरो पॉइंट फाइव इज इक्वल टू फोर। तो बीजा नंबर्स क्या मेड़ा सिक्सटीन एट एंड फोर। आ तमारा त्रण नंबर अलग अलग मळ्या। एक मळ्या तमने a इज इक्वल टू एट एंड r इज इक्वल टू टू अने बीजा नंबर सेनाथी मळ्या a इज इक्वल टू एट एंड r इज इक्वल टू जीरो पॉइंट फाइव थी। बराबर क्वेश्चन नंबर टू द सम ऑफ थ्री कॉन्सिक्यूटिव टर्म्स इज ट्वेंटी सिक्स एंड इट प्रोडक्ट इज टू हंड्रेड सिक्सटीन फाइंड द टर्म्स। Let the number be a upon r a and a r given that sum is equal to 26 product is equal to 216. So similarly question 1 ની જેમ આપણે આ ક્વેશ્ચન ને સોલ્વ કરશું અને બીજી વસ્તુ કે તમારે GP માં 3 નંબર્સ ના જ ક્વેશ્ચન વધારે પૂછાય છે એના બીજા ક્વેશ્ચન્સ બહુ હાર્ડ પડી જાય તમને સોલ્વ કરવામાં એટલે એ વધારે પૂછાતા નથી। એટલે તમારે પ્રેપરેશન 3 નંબર વાળા વધારે કરવાની રહેશે। સમ તમને આપેલા છે 26 પ્રોડક્ટ છે 216 તો સૌથી પહેલા આપણે શું સોલ્વ કરવાનું કીધું છે પ્રોડક્ટ ને તો પ્રોડક્ટ કેટલું આપેલું છે 216 પ્રોડક્ટ કરી દો 3 3 નું a upon r into a into ar is equal to 216 તો a ક્યુબ બરાબર શું મળ્યું તમને 6 ક્યુબ તો a ની વેલ્યુ શું આવી 6 આવી। બરાબર હવે સમ થી આપણને શું મળશે r મળશે। ચાલો ચાલ સોલ્વ કરીએ આપણે a upon r plus a plus ar is equal to 26 આની કેલ્ક્યુલેશન સેમ ટુ સેમ એક્ઝામ્પલ નંબર 1 ની જેમ આપણે કરશું। તો a બ્રેકેટ માં 1 upon r plus 1 plus r આ કેવી રીતે આવ્યું આ જે ઉપરની ઇક્વેશન છે આમાંથી શું કોમન લીધું a કોમન લીધું પછી શું કર્યું નેક્સ્ટ સ્ટેપ માં એલસીએમ લીધું લસા લીધું તો શું ઇક્વેશન બની 12a છે બ્રેકેટ માં 1 + r + r² / r = 26 હવે જે છેદનામાં r છે એનું ગુણાકાર કોની સાથે કરવાનું આવે 26 સાથે અને a ની વેલ્યુ આપણે કેટલી ફાઇન્ડ કરી 6 ફાઇન્ડ કરી અહીંયા મૂકી દેવાની બ્રેકેટ માં 1 + r + r² = 26 r હવે 6 નો મલ્ટીપ્લાય બ્રેકેટ ની અંદર ક્રાઉન્સ ની અંદર કરી દેવાની 6 + 6r + 6r² = 26 r હવે જે 26 r રાઈટ માં છે એને કઈ બાજુ લઈ જવાનું લેફ્ટ માં 6r² + 6r + 6 - 26r = 0 તો 6r - 26r કેટલું મળશે - 20r 6r² + 6 ને જેમ છે એવી રીતે જ રાખવાનું છે હવે આખી ઇક્વેશન માં તમે સેનાથી ડિવાઈડ કરી શકો 2 થી ડિવાઈડ કરી શકો છો ડિવાઈડ કરી દો તો 3r² - 10r + 3 = 0 હવે જો કોન્સ્ટન્ટ નંબર સાથે પ્લસ સાઈન છે એટલે નંબર્સ કેવી કયા લેવાના છે પ્લસ વાળા લેવાના રહેશે તો જે r² સાથે શું છે 3 છે કોન્સ્ટન્ટ નંબર 3 છે તો નંબર કેટલા થયા 3 * 3 9
तो बे नंबर सेवा लेवाना छे कि जेनु मल्टीप्लाई 9 आवे अने वच्चे शू छे 10 छे एनु एडिशन करिए तो केटलू मळे 9 मळे तो कया नंबर से आवशे 9 एंड 1 3r स्क्वायर माइनस 9 प्लस 1 अने r 12r तो छे ते प्लस 3 इज इक्वल टू 0 तो 3r स्क्वायर माइनस 9r माइनस 1r प्लस 3 इज इक्वल टू 0 માઇનસ નું બ્રેકેટ ની અંદર મલ્ટીપ્લાય કર્યું અને r નું મલ્ટીપ્લાય સાથે સાથે કરી નાખ્યું તો 3 આમાં જે 3r સ્ક્વેર માઇનસ 9r માંથી શું કોમન લેવાનું 3r કોમન લેશું આપણે તો શું મળી ઇક્વેશન r માઇનસ 3 આમાંથી તો કઈ કોમન ન થાવતું તો આપણે શું કોમન લીધું માઇનસ 1 તો અહીંયા શું મળી ગયું r માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 તો બે બ્રેકેટ માં કઈ કઈ વેલ્યુ મળી 3r minus 1 and r minus 3. अबे, if r minus 3 is equal to 0, तो r नी वैल्यू केटली मेडी 3 मेडी. Similarly, if 3r minus 1 is equal to 0, तो r नी वैल्यू मेडी तमने 1 by 3. एक वक्त आपने a बराबर 6 अने r बराबर 3 लाइन नंबर फाइंड करसू. બીજી વખત a બરાબર 6 અને r બરાબર 1/3 લાઈન નંબર સોલ્વ કરશું બરાબર તો a upon r is equal to 6/3 is equal to 2 પેલો નંબર 2 મેળો સેકન્ડ a બરાબર 6 થર્ડ a into r તો 6 into 3 બરાબર 18 તો પેલા ત્રણ નંબર કયા મેળા 2 6 and 18 હવે શું લેવાનું છે a બરાબર 6 એન્ડ r ઇઝ ઇક્વલ ટુ 1/3 એનાથી આપણને 3 નંબર મળશે તો a upon r a ની વેલ્યુ 6 r ની વેલ્યુ શું છે 1/3 તો 6 ઇન્ટુ 1/3 છે છેદમાં એ ઉપર મલ્ટીપ્લાય માં આવશે તો શું થઈ જશે 3 upon 1 આપણે રિવર્સ ઊંધું લખવાનું એને તો હવે નંબર શું મળ્યું તમને 6 ઇન્ટુ 3 18 1 નું તો કઈ યુઝ નથી અહીંયા 1 હોય કે ન હોય કઈ ફેર પડતું નથી a બરાબર 6 r a r તો 6 ઇન્ટુ 1/3 તેની વેલ્યુ કેટલી મળી 2 કેમ કે 6 ડિવાઇડેડ બાય 3 કરશો એટલે વેલ્યુ આવી જશે 2 તો કયા કયા 3 નંબર્સ મળ્યા તમને 2 6 એન્ડ 18 સિમિલરલી 18 6 એન્ડ 2 આ તમને નંબર્સ મળી ગયા 3 3 હવે ક્વેશ્ચન નંબર 3 આ થોડોક અલગ ટાઈપનો ક્વેશ્ચન છે આ તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે તમારે ધ્યાનથી જોવાનું રહેશે એમાં શું કીધું છે પહેલા ક્વેશ્ચનને વાંચવાનું પછી આપણે સોલ્યુશન ઉપર જશું ધ સમ ઓફ 3 નંબર્સ ઇન AP ઇઝ 30 જે સરવાળો છે 3 નંબરનું ઈ AP માં છે એનો કેટલું છે 30 છે If 1 and 4 are added to the first term and the third term. પેલો જે ટર્મ છે એમાં 1 એડ કરીએ અને જે ત્રીજો નંબર છે એમાં કેટલું એડ કરવાનું 4 એડ કરવાનું. The resulting numbers forms a GP. Find the numbers. 3 નંબર લીધા બરાબર AP માં છે AP ના 3 નંબર લીધા એનું સરવાળો સમ તમને 30 આપેલું છે. હવે જે AP ના 3 નંબર છે એમાં જે પહેલો નંબર છે એમાં શું એડ કર્યું 1 એડ કર્યું અને જે ત્રીજો નંબર છે એમાં શું એડ કર્યું 4 એડ કર્યું હવે 1 અને 4 એડ કર્યા પછી ઈ જે 3 નંબર છે ઈ શું બની ગયા GP બની ગયા તો હવે એના ઉપરથી બે અલગ અલગ ઇક્વેશન્સ બનશે હવે શું કરવાનું છે આપણે નંબર્સ અલગ અલગ ફાઇન્ડ કરવાના છે બરાબર બહુ વધારે હાર્ડ ક્વેશ્ચન નથી હું તમને સોલ્યુશન બતાવું છું એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે સોલ્વ કરવાનો છે સૌથી પહેલા આપણે નંબર સેમા લેવાના છે જીપી માં સોરી એપી માં એપી ના ના કયા નંબર્સ હોય છે 3 a - d a એન્ડ a + d 3 નંબર્સ હોય છે બરાબર હવે એનું એડિશન સમ કેટલું આપેલું છે 30 આપેલું છે તો લખી દો હાલો ગિવન સમ ઇઝ ઇક્વલ ટુ 30 a minus d plus a plus a plus d is equal to 30 આ ત્રણે ત્રણનું એડિશન કેટલું છે 30 છે હવે એના પછીના બ્રેકેટમાં ઇક્વેશનમાં શું કરશું કે જે બ્રેકેટ છે એ આપણે કાઢી નાખશું તો a minus d plus a plus a plus d is equal to 30 તો d થી d કેન્સલ થઈ ગયું તો શું મળ્યું તમને 3a 3a is equal to 30 તો એની વેલ્યુ કેટલી આવી ગઈ
10 આવી ગઈ. અહીંયા સુધી તો ઈઝી છે, કઈ વાંધો નહીં આવે તમને. હવે એના પછીના સ્ટેપમાં જો, then the number in APR. હવે જે a માઇનસ d, a અને a પ્લસ d હતું એમાં શું કરવાનું તમારે, આ નંબર્સ ને જ્યાં જ્યાં એ છે એમાં શું કરી દેવાનું, એની જગ્યા શું મૂકી દેવાનું, 10 મૂકી દેવાનું. 10 માઇનસ d, 10, 10 પ્લસ d. બરાબર, એ જ્યાં હતું અહીંયા શું મૂકી દીધું તમે, 10 મૂકી દીધું. તો આ ત્રણ નંબર મળી ગયા તમને. હવે જો ત્રણ નંબર આપણને મળી ગયા, બરાબર, કયા કયા, 10 માઇનસ d, 10 એન્ડ 10 પ્લસ d. હવે આપણે આમાં શું કરવાનું કે પહેલામાં એક એડ કરશું અને ત્રીજા નંબરમાં ચાર એડ કરશું તો શું મળશે તમને, જીપી મળશે. અને જીપી નો આપણે જોશું કે એને કેવી રીતે સોલ્વ કરવાનું છે. એ મળી ગયું છે, હવે શું ફાઇન્ડ કરવાનું બાકી રહ્યું છે, ડી ફાઇન્ડ કરવાનું બાકી રહ્યું છે. તો નાઉ 10 માઇનસ ડી પ્લસ 1, 10 અને 10 પ્લસ ડી પ્લસ 4 ફોર્મ્સ એ જીપી. જો પહેલામાં શું એડ કર્યું, પ્લસ 1 કર્યું, બીજામાં પ્લસ 4 કર્યું, બરાબર, ફોર્મ્સ એ જીપી. એ શું બની ગયું, જીપી બની ગયું. હવે આને સિમ્પ્લિફાય કરો તો અહીંયા શું મળશે, 11 માઇનસ ડી, 10 અને 14 પ્લસ ડી આર ઇન જીપી. હવે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જે નંબર પ્રમાણે, જેમ કે એ માઇનસ ડી, એ એ પ્લસ ડી, આપણે એવી રીતે સિક્વન્સમાં નંબર્સ લઈ છે તો એ જ સિક્વન્સમાં નંબર લેવાનું. એ માઇનસ ડી એટલે પહેલો નંબર, એ એટલે બીજો નંબર, એ પ્લસ ડી એટલે ત્રીજો નંબર. એ સિક્વન્સમાં તમારે જે એડ કરવાનું આવે, સબટ્રેક્ટ કરવાનું આવે, એ ધ્યાન રાખવાનું રહેશે. નંબર આડાઓળા જે તમે ધાર્યા છે એ નો કરતા, નહીં તો એનાથી ક્વેશ્ચન પછી સોલ્વ નહીં થાય. જે કોન્સિક્યુટિવ ટર્મ જે સિક્વન્સમાં એપી અને જીપીમાં આપેલા છે એ જ સિક્વન્સમાં તમારે રાખવાના રહેશે. હવે એક નોટ છે આ સ્પેશિયલી આ ક્વેશ્ચન માટે, વેન એ બી સી, ત્રણ નંબર છે કયા, એ બી એન્ડ સી આર ઇન જીપી. તો જે મિડિલ ટર્મ છે બી, વચ્ચેનો ટર્મ થયો ને બી, તો એનું સ્ક્વેર કરો, બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સી. આ એક કન્ડિશન છે કે ત્રણ નંબર તમને જીપી માં આપેલા હોય તો આ કન્ડિશન બને છે કે જે સેન્ટર વચ્ચે વાળો નંબર હોય એનું વર્ગ કરી દેવાનો, ઇઝ ઇક્વલ ટુ કરીને પહેલો અને ત્રીજા નંબર નું ગુણાકાર. આનું આપણે યુઝ આમાં કરશું, આ ક્વેશ્ચનમાં સ્પેશિયલી કરશું. આવી રીતના ક્વેશ્ચનમાં તમારે આ કન્ડિશનનો યુઝ કરવાનું આવશે. તો 10 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 11 માઇનસ ડી, બી અહીંયા શું હતું, જો 10 હતું, એ શું છે, 11 માઇનસ ડી છે, અને અને સી શું છે, 14 પ્લસ ડી. તો ઇક્વેશન જે આપણે આ છે જનરલ ફોર્મ એમાં મૂકી દઈએ, બી બરાબર શું મૂકવાનું, 10, તો શું મળશે, 10 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ની વેલ્યુ કેટલી છે, 11 માઇનસ ડી, 11 માઇનસ ડી ઇન ટુ સી શું છે, 14 પ્લસ ડી, મૂકી દો બીજા બ્રેકેટમાં 14 પ્લસ ડી. 10 સ્ક્વેર એટલે 100. હવે આ બે નું મલ્ટીપ્લાય કરવાનું છે તો 11 ઇન્ટુ 14 154 માઇનસ, સોરી 11 ઇન્ટુ ડી, તો 11 ડી માઇનસ ડી ઇન્ટુ 14 માઇનસ 14 ડી માઇનસ ડી ઇન્ટુ પ્લસ ડી, તો માઇનસ ડી સ્ક્વેર. હવે આ જે રાઈટ સાઈડ ની બધી વેલ્યુઝ છે લેફ્ટમાં લેતા આવશો તો 100 આ પ્લસ માં છે, જે વેલ્યુ માઇનસ માં થઈ જશે અને માઇનસ વાળી વેલ્યુઝ બધી પ્લસ માં. તો માઇનસ 154 માઇનસ 11 ડી પ્લસ 14 ડી પ્લસ ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે સોલ્વ કરો, ડી સ્ક્વેર ને આગળ મૂકો, માઇનસ 11 ડી પ્લસ 14 ડી કેટલું મળશે, 3 ડી મળશે. અને 100 માઇનસ 154 કેટલું મળશે, માઇનસ 54 મળશે. હવે આપણે આ ઇક્વેશન ને સોલ્વ કરવાનું છે તો ડી સ્ક્વેર પ્લસ 3d માઇનસ 54 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા જો કોન્સ્ટન્ટ નંબર જે 54 છે એની આગળ કયો સાઇન છે, માઇનસ સાઇન છે. તો આપણે બે નંબર એવા ગોતવાના છે કે અહીંયા આગળ તો ડી સ્ક્વેર છે, આગળ તો 1 છે, એટલે એનાથી કઈ લેવા દેવા હવે નથી. બે નંબર્સ એવા ગોતવાના છે જેનું મલ્ટીપ્લાય 54 હોય અને બાદ બાકી આ માઇનસ કરો એટલે નંબર તમને શું મળે, 3 મળે. તો બે નંબર્સ કયા કયા મળશે, 9 એન્ડ 6.
996 નો મલ્ટીપ્લાય કરશો એટલે 54 મળશે આદે બાદબાકી આ માઈનસ કરશો એટલે 6 સોરી 3 મળશે મૂકી દો અહીંયા d સ્ક્વેર પ્લસ બ્રેકેટ માં 9 માઈનસ 6 ઇનટુ d માઈનસ 54 ઇઝ ઇક્વલ ટુ 0 તો d સ્ક્વેર प्लस 90 माइनस 6d माइनस 54 इज इक्वल टू 0 डी नो अंदर मल्टीप्लाई कर दी दो आगर प्लस साइन छे એટલે साइन માં કઈ ચેન્જીસ થશે નહીં હવે આમાંથી શું કોમન મળશે d સ્ક્વેર પ્લસ 9d માંથી તો અહીંયાથી d કોમન મળશે બ્રેકેટ માં શું વધ્યું d પ્લસ 9 બીજામાંથી શું કોમન મળશે માઈનસ 6 કોમન મળશે તો બ્રેકેટ માં શું વધ્યું d પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0 तो d प्लस 9 बीजा ब्रैकेट में d माइनस 3 सॉरी d माइनस 6 अबे जो बे क्या क्या नंबर्स में डा d प्लस 3 d प्लस 9 बीजा ब्रैकेट में d माइनस 6 अबे सो करवानु एक एक वक्त बे ने 0 करवानु तो d प्लस 9 इज इक्वल टू 0 तो d ની વેલ્યુ શું મળશે તમને માઈનસ 9 સિમિલરલી d માઈનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો d ની વેલ્યુ શું મળશે 6 મળશે તો હવે શું કરવાનું સૌથી પહેલા એક વખત a બરાબર 10 અને d બરાબર માઈનસ 9 માઈનસ 9 લેવાનું સિમિલરલી એક વખત a બરાબર 10 અને d બરાબર 6 લેવાનું એટલે આનાથી 3 નંબર મળશે અને બીજામાંથી 3 નંબર મળશે તો મૂકી દો વેલ્યુ a માઈનસ d तो 10 माइनस ब्रैकेट में माइनस 9 तो माइनस माइनस प्लस 10 प्लस 9 इज इक्वल टू 19 ए बराबर 10 ए प्लस डी એટલે 10 प्लस ब्रैकेट में माइनस 9 तो 10 माइनस 9 इज इक्वल टू 1 तो पहला ત્રણ નંબર કયા થયા 19 10 એન્ડ 1 હવે બીજા ત્રણ નંબર જોઈ લઈએ a માઇનસ d तो 10 माइनस 6 इज इक्वल टू 4 a इज इक्वल टू 10 a प्लस d એટલે 10 प्लस 6 तो नंबर કયો મળ્યો 16 तो ત્રણ નંબર બીજા ત્રણ નંબર કયા આવ્યા 4 10 એન્ડ 16 એટલે એક નંબર આવ્યા 19 10 એન્ડ 1 સેકન્ડ છે 4 10 એન્ડ 16 આ અલગ અલગ તમને ત્રણ મીન્સ 6 નંબર તમને મળ્યા છે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે ખાલી ક્વેશ્ચન નો કોન્સેપ્ટ તમારે સમજવાનો છે અને એની પ્રેક્ટિસ કરવાની રહેશે તો તે તમે આ વિડિયોના ક્વેશ્ચન્સ સોલ્વ કરી શકશો એના કેલ્ક્યુલેશન માં તમારે ખાસ ધ્યાન દેવાનું રહેશે હવે આ ત્રણ ક્વેશ્ચન્સ હું તમને કરાવ્યા છે એના ઉપરથી એક્સરસાઇઝ આપું છું તમારે આ એક્સરસાઇઝ ઉપર વધારે ફોકસ કરવાનું રહેશે ક્વેશ્ચન નંબર 1 Three numbers are in GP. Their sum 14 and product is 64. Find the numbers. Question number 1 and 2 je examples ma karaya chhe. Similarly, aa badha questions three numbers sudhi evi rite chhe. Jo question number 2 ma ich chhe. Three numbers are in GP. Their sum is 21. Product is 216. Find the numbers. Question number 3 te evi rite chhe. Three numbers are in GP. Their sum is 35 and product is 1000. Find the નંબર્સ આવી રીતે ક્વેશ્ચન છે ક્વેશ્ચન જો એક્ઝામ્પલ નંબર 1 એન્ડ 2 ની જેમ આ તમારે ત્રણેય ક્વેશ્ચન સોલ્વ કરવાના રહેશે ક્વેશ્ચન નંબર 4 ફાઇન્ડ 5 નંબર્સ ઇન જીપી 5 નંબર્સ તમને આપ્યા છે હુઝ પ્રોડક્ટ ઇઝ 32 એનો ગુણાકાર શું છે 32 છે પ્રોડક્ટ ઓફ લાસ્ટ 2 નંબર્સ ઇઝ 108 लास्ट टू नंबर्स जे होए सीक्वेंस में 1 2 3 4 करो એટલે लास्ट ना नंबर આવશે AR इनटू AR स्क्वायर તમે જોજો लास्ट ना नंबर ये આવશે બરાબર તો એ બે નું ગુણાકાર AR इनटू मल्टीप्लाई बाय AR स्क्वायर એનું વેલ્યુ આપી છે 108 પ્રોડક્ટ થી તમને A ની વેલ્યુ મળશે A ની વેલ્યુ આ ઇક્વેશન માં મૂકી દેજો એટલે R મળી જશે બરાબર भले 5 नंबर नो क्वेश्चन छे पण एक पेज मां क्वेश्चन सॉल्व થઈ જશે આ ઉપરના 3 ક્વેશ્ચન કરતા આ ક્વેશ્ચન તમને ઈઝી પડશે એટલે સોલ્વ કરજો આ ક્વેશ્ચન ને હવે ક્વેશ્ચન નંબર 5 ધ સમ ઓફ 3 નંબર્સ ઇન AP ઇઝ 30
હવે આ જે ક્વેશ્ચન નંબર 5 એન્ડ 6 છે આ લાસ્ટ ક્વેશ્ચન જે હતો એક્ઝામ્પલ નંબર 3 ના જેમ તમારે સોલ્વ કરવાના છે તો આમાં જો સમ તો 30 આપેલું છે એપી માં કયા નંબર્સ લેવાના a માઈનસ d a એન્ડ a પ્લસ d ઇફ 2 4 એન્ડ 3 આર ડિડક્ટેડ ફ્રોમ ધેમ રિસ્પેક્ટિવલી ધ રિઝલ્ટિંગ નંબર્સ ફોર્મ્સ એ જીપી ફાઇન્ડ ધ નંબર્સ હવે એમાં ડિડક્ટેડ વર્ડ યુઝ કર્યો એનો મીનિંગ છે બાદ કર્યું છે માઇનસ કર્યું તો પહેલામાંથી 2 બાદ કર્યું બીજામાંથી 4 એન્ડ ત્રીજા નંબરમાંથી શું બાદ કર્યું 3 બાદ કર્યું તો શું નંબર્સ બનશે a માઇનસ d માઇનસ 2 સેકન્ડ a માઇનસ 4 થર્ડ નંબર a પ્લસ b માઇનસ 3 હવે તમે જે a ની વેલ્યુ ફાઇન્ડ કરી એમાં મૂકી દેવાની અને જે તમને નંબર્સ મળે ત્રણે ત્રણ એ શું બનાવે છે જીપી બનાવે છે અને જીપી ની શું કન્ડિશન લખાવી તમને હું b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ac ઇક્વેશન માં નંબર્સ મૂકી દેવાના અને r ની વેલ્યુ સોરી b ની વેલ્યુ ફાઇન્ડ કરી લેવાની બરાબર ક્વેશ્ચન નંબર 6 ધ સમ ઓફ 3 નંબર્સ ઇન ap ઇઝ 15 If 1, 4 and 19 are added to them respectively, they form a GP. Find the numbers. Ama question number 5 ma deduct karu to minus karu to and question number 6 ma so karu se add karu se. To pehlo number so ban se a minus d plus 1. Second so ban se a plus 4. Third so ban se a plus d plus 19. હવે તમે a ની વેલ્યુ જે ફાઇન્ડ કરી હોય એમાં ઇક્વે આ ત્રણે ત્રણ નંબરમાં મૂકી દેવાની અને gp ની જે કન્ડિશન છે b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ac એ કન્ડિશનમાં એ ત્રણે ત્રણ નંબર મૂકીને d ની વેલ્યુ ફાઇન્ડ કરી લેવાની બરાબર આવી રીતે આ 6 ક્વેશ્ચન્સ તમારે સોલ્વ કરવાના છે એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ છે આમાં તમારે થોડુંક કેલ્ક્યુલેશનમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે ધ્યાનથી કેલ્ક્યુલેશન સોલ્વ કરજો ખાસ જ્યારે ઇક્વેશન્સ આવે ઇક્વેશન સોલ્વ કરવાનું તમારે હાર્ડ પડશે થોડુંક જેને ફાવતું હશે ઇક્વેશન સોલ્વ કરતા એમને વાંધો નહીં આવે જેમને ન ફાવતું હોય તો ઇક્વેશન જે હું તમને એક્ઝામ્પલ્સના ક્વેશ્ચન્સ કરાવ્યા છે પહેલા એને નોટ ડાઉન કરી લેવાનું પછી એના બેસિસ ઉપરથી બીજા સમ તમારે સોલ્વ કરવાના બરાબર એવી રીતે તમારો નોટબુક એ રેડી થઈ જશે એક્ઝામ માટે અને તમારે ક્વેશ્ચન એ સોલ્વ થઈ જશે બરાબર એની પ્રેક્ટિસ કરવાની જરૂર છે આ વિડીયોમાં જે ક્વેશ્ચન છે એની થેન્ક યુ